Good morning, Balko. શું કે હે મજમા છેલ્લે લાસ્ટ લેક્ચર માં આપણે મધ્યવર્તી સ્થિતિના માપ જેમાં મધ્ય ચતુર્થ દશાંશ અને શતાંશ આના સૂત્ર ભણ્યા રેડી તો હવે આપણે એનું સ્વાધ્યાય શરૂ કરશું મધ્યવર્તી સ્થિતિમાં એક બાબત ધ્યાનમાં રાખવાની કે અવલોકનો તમને ચડતા ક્રમમાં ગોઠવીને આપ્યા હોય તો કોઈ પ્રશ્ન નથી ન આપ્યા હોય આડાવડે આપ્યા હોય તો ફરજિયાત અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવી અને પછી જ દાખલો ગણવા હવે અહીંયા આપણે સ્વાધ્યાય 3.4 લેશું સ્વાધ્યાય 3.4 જેમાં પહેલો જ પ્રશ્ન આપણને આપ્યો છે કે એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીએ મેળવેલા ગુણની માહિતી આપી છે બધા જ ચતુર્થક શોધો રેડી તો બધા ચતુર્થક એટલે ચતુર્થકોની સંખ્યા કેટલી 3 Q1 Q2 અને Q3 તો આ ત્રણેય ચતુર્થક શોધવાના છે તો ચતુર્થક શોધતા પહેલા આપણે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે કારણ કે આપણે અવર્ગીકૃત માહિતી આપી છે તો અહીંયા પહેલું કામ કરવાનું અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા તો પહેલું લેશું આપણે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા તો ચડતા ક્રમમાં ગોઠવતા જાવ તો સૌથી નાના અવલોકનમાં પહેલો આવ્યું છે 0 પછી 2 પછી 3 4 છે એ બે વખત આપેલા છે 4 4 5 બે વખત 5 5 6 3 વખત છે 6 6 અને 6 7 બે વખત 7 7 8 બે વખત 8 8 અને 9 એક વખત ત્યાં પૂરા તો આ રીતે આપણે પહેલું કાર્ડ કેનું અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવી દીધા ચડતા ક્રમમાં ગોઠવાઈએ પછી જોવાનું કે n બરાબર કેટલા આપ્યા છે તો કે n બરાબર 15 આપેલા છે સૂત્ર મૂકશું ચતુર્થક માટે qj બરાબર j કૌંસમાં n પ્લસ 1 ના છેદમાં 4 મૂ અવલોકન સૂત્ર એક વખત જ લખવા ત્રણેય ચતુર્થકમાં પછી અલગ સૂત્ર લખવાની જરૂર નહીં કારણ કે ત્રણેય ચતુર્થકમાં સૂત્ર કોમન જ આવશે એટલે એકથી વધુ ચતુર્થક દશાંશક માંગ્યા હોય તો એક જ વખત સૂત્ર લખવા આમાં હવે આપણે કિંમત મૂકતા જશું પહેલો ચતુર્થક એટલે Q1 G એટલે 1 N એટલે 15 પ્લસ 1 ભાગ્યા 4 મૂ અવલોકન તો 15 ને 16 ભાગ્યા 4 એટલે 4 એકા 4 મૂ અવલોકન તો ગણવા કે ચોથો અવલોકન કોણ છે અહીંથી ગણવાના 1 2 3 ને 4 તો જવાબ અહીં આવશે 4 એટલે આપણને મળ્યો ચોથો અવલોકન Q1 મળી ગયું આવી જ રીતે આપણે Q2 શોધીએ કે Q2 સીધો આ સૂત્રમાં કિંમત જ મૂકવાની J એટલે 2 N એટલે 15 પ્લસ 1 ભાગ્યા 4 મૂ અવલોકન તો 15 ને 16 ભાગ્યા 4 4 2 ને 8 મૂ અવલોકન તો ગણવાનું 8 મૂ અવલોકન કોણ છે 1 2 3 4 5 6 7 ને 8 એટલે મળશે 6 તો આપણે બીજો ચતુર્થક Q2 બરાબર મળ્યા 6 થઈ ગયા એવી જ રીતે હવે ત્રીજો ચતુર્થક સૂત્રમાં Q3 લઈ લો તો J એટલે 3 N એટલે 15 પ્લસ 1 ભાગ્યા 4 મૂ અવલોકન તો 15 ને 16 ભાગ્યા 4 એટલે 4 4 તેરી 12 12 મૂ અવલોકન તો Q3 બરાબર આમાં ગણી લેવાનું 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે જવાબ આવશે 7 તો Q3 આપણને મળ્યો જવાબ 7
આ રીતે આપણે ચતુર્થક મધ્યસ્થ દશાંશ ગમે તે આ હોય અવર્ગીકૃત માહિતીની અંદર આપણે શોધી શકશું ખાસ ધ્યાન રાખજો પછી ઘણા વિદ્યાર્થી અહીંયા આવી નટકી મૂકી દે હવે ચાર નું અવલોકન જવાબ આવી ગયો Q1 4 એમ નહીં અહીં મૂકી દે Q2 બરાબર 8 આઠ નું અવલોકન એટલે આઠમા અવલોકનની કિંમત અહીં મૂકવાની છે રેડી આ રીતે છૂટા અવલોકન આપ્યા હોય તો તમે કિંમતો જે શોધી શકો જોઈ લ્યો સમજી અને પછી પાકી રૂપમાં મોટે લખી નાખો હવે દાખલા નંબર 2 વર્ગીકૃત માહિતી આપણને આપેલી છે શું આપ્યું છે જોઈએ બીજા દાખલામાં કે એક સેલ્સમેન છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી આપણને આપેલી છે સૂર્યોદય 100 થી 200 એવી રીતે વર્ગ આપ્યા છે એ દિવસોની સંખ્યા આપેલી છે મધ્યસ્થ Q3 D8 P62 ચાર શોધવાના અને ચારેયનું અર્થઘટન કરવાનું હવે પરીક્ષાની અંદર તમને 5 માર્કમાં પૂછવામાં આવે તોય કોઈ પણ બે પૂછાશે આવી રીતના ચારે ચાર એકસાથે પરીક્ષામાં હશે નહીં જો 3 માર્કમાં હું પૂછું તો કોઈ પણ એક જ માહિતી માંગી હશે વર્ગીકૃતમાં અને 5 માર્કમાં બધું પૂછું તો કોઈ પણ બે માહિતી તમારી પાસે માંગી હશે કોઈ બે માહિતી તમારે લેવાની હશે હવે આપણને ખબર છે વર્ગીકૃત માહિતી એપી હોય તો પહેલું ખાનું વર્ગ બીજું આવૃત્તિ અને ત્રીજું બનાવવાનું થશે CFI સંચય આવૃત્તિ રેડી તો જે રીતે આપણે 10માં મધ્ય શોધતા હતા એ જ રીતે આ ચારે ચારમાં કોષ્ટક એક જ આવશે કોમન કોષ્ટકમાં કંઈ ફેર પડશે નહીં રેડી તો કોષ્ટક એક જ હશે એ પ્રમાણે આપણે જોઈ લઈએ દાખલા નંબર 2 પહેલો ખાનું આપણને આપ્યું છે વર્ગ જેમાં વર્ગમાં આપણને આપ્યું છે 0 થી 100 100 થી 200 200 થી 300 એવી રીતે 300 થી 400 400 થી 500 500 થી 600 રાઈટ બીજું ખાનું જે આપણને આપ્યું છે દિવસોની સંખ્યા એટલે આવૃત્તિ દિવસોની સંખ્યા જેને કહેવામાં આવશે આવૃત્તિ FI અને ત્રીજું ખાનું આપણે બનાવવાનું સંચય આવૃત્તિ જેને આપણે કહેશું CFI રેડી આવૃત્તિમાં આપણને આપ્યા છે 5 18 24 7 5 અને 1 આ રીતે આપણને કિંમતો આપેલી છે તો CFI કઈ રીતે મળે તો કે જે આવૃત્તિ એની એ આવૃત્તિનો સરવાળો લેતો જાવ પહેલી સંખ્યા હોય એ ખુદ ગબ્બર પછી 5 ને 18 ઉમેરો એટલે 23 23 માં 24 ઉમેરો એટલે 47 47 માં 7 ઉમેરશો એટલે થશે 54 54 માં 5 ઉમેરો એટલે 59 ને 59 માં 1 ઉમેરો એટલે 60 આનો ટોટલ કરો n બરાબર તો આ જે છેલ્લી સંખ્યા એવી હોય એ જ હોય ગણી લેવાનું જોઈ લેવાનું ભાઈ એ છે ને કે ફેરફાર છે નહીં ને કરી હવે ચાર વસ્તુ તમારી પાસે માંગી છે તો એમાં સૌથી પહેલું આપણે શોધીશું મધ્યસ્થ પોઈન્ટ 1 મધ્યસ્થ આપણે શોધીશું હવે વર્ગીકૃત માહિતીમાં આ ચારમાંથી ગમે શોધવાના તો
સૌથી પહેલા તો એનો આપણે વર્ગ શોધવો પડે, જેમ કે મધ્ય શોધવો હે, સૌથી પહેલો આપણે શોધવાનું મધ્યસ્થ વર્ગ, જેનું સૂત્ર છે n ના છેદમાં 2 અર્થાત મૂ અવલોકન. તો n આપણને ખબર છે 60 ભાગ્યા 2 મૂ અવલોકન, તો 60 ભાગ્યા 2 એટલે 30 મૂ અવલોકન. રેડી? તો આ રીતે મધ્યસ્થ વર્ગ શોધો. કે 30 મૂ અવલોકન તો CM ના ખાનામાં જોવા, 30 આપ્યા હોય તો એ લઈ લેવાનું, પણ 30 ન હોય તો એનાથી મોટી પહેલી સંખ્યા. તો ભાઈલા જાઓ તો અહીંયા 30 થી મોટા આવી ગયા, કોણ? 47. તો 47 વાળી લાઈનનો આખો વર્ગ જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ થાય. તો મધ્યસ્થ વર્ગ આપણને મળ્યો 200 થી 300 છે, આ મધ્યસ્થ વર્ગ આવી ગયો. આના ઉપરથી બધે સ્પેર પાર્ટ લખી નાખવાના સૂત્ર પ્રમાણે જે જોઈ. સૌથી પહેલી વાત કરીએ તો કે L એટલે અધોસીમા બિંદુ 200, પછી FI તો કે જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ 24, CFI તો જે મધ્યસ્થ આવ્યો છે એની ઉપરની સંચય આવૃત્તિ મતલબ 23, અને C એટલે વર્ગ લંબાઈ, આ જે વર્ગ છે એની વર્ગ લંબાઈ લઈ લેવાની, એ આપણે મળે છે 100. 200 થી 300 આપ્યા છે અને બાદ કરી નાખો એટલે કિંમત મળશે આપણે 100. તો આ કિંમત આપણી પાસે થઈ ગઈ, બધા આવી ગયા. હવે સીધું મધ્યસ્થનું સૂત્ર મૂકી દેવા કે L પ્લસ કૌંસમાં N બાય 2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. L એટલે કેટલા? L એટલે 200 આપ્યા છે, n બાય 2 જે આપણે શોધ્યા હોય કેટલા? 30, CFI 23, FI 24, વર્ગ લંબાઈ C આપણને આપેલા છે 100. તો 200 પ્લસ 30 માંથી 23 બાદ કરો એટલે બધા 7, એને ગુણ્યા 100 ભાગ્યા 24. તો 200 પ્લસ 7 નો અને 100 નો ગુણાકાર કરી નાખો એટલે એ આપણને મળ્યા 700, એને ભાગ્યા 24 લઈ લેવાના એટલે કિંમત મળશે 29.666. આગળ આવ્યા છે એટલે 17 કરી નાખવાના, 29.17 બેનો સરવાળો કરશો એટલે 200 ને 29.17. આ આપણે મધ્યસ્થ મળ્યું. શું મળ્યું? મધ્યસ્થ. રેડી? હવે એમાં આપણી પાસે અર્ધઘટન માંગ્યું છે કે જે દરેકનું અર્ધઘટન લખો. તો મધ્યસ્થ આપણે મળ્યો 229.17 મળ્યો, તો આપણે મધ્યસ્થ એટલે કેટલા ટકા માહિતી થાય એ આપણે ખબર હોવી જોઈએ. કેટલા ટકા થશે? મધ્યસ્થ એટલે 50%, મિડલમાં હોય તો આપણે એમ કહી શકીએ કે 50% દિવસોની મુસાફરી 229.17 કિમી કે તેનાથી વધારે હોય, સોરી તેનાથી ઓછી હોય, તો આપણે એમ કહી શકીએ અર્ધઘટન આ રીતે લખવાનું કે 50% કે તેથી 50% સીધા 50% દિવસોની મુસાફરી કેટલી? તો કે 229.17 કે તેથી ઓછા દિવસો હોય. આ રીતે આપણે શોધી શકી 50% દિવસોની મુસાફરી 229 કે એનાથી ઓછા કિલોમીટરની હોય. ડડી સમજાઈ ગયું? આ રીતે વ્યવસ્થિત સમજી અને પછી તમારી નોટબુકમાં લખી લેવાનું છે. અહીંયા કોષ્ટકની જરૂર પડશે એટલે કોષ્ટક હું રાખીશ, બાકીનું બધું ભૂસકો રહેશે. કારણ કે આપણી પાસે આવી રીતનું આ એક શોધો, આવી રીતની ચાર માહિતી માંગીએ ત્યારે આપણો દાખલો પૂરો થાય. રેડી?
વ્યવસ્થિત જોઈ સમજી અને પછી બાકી બુકમાં જાતે કરી નાખજો. હવે આપણે મધ્યસ્થ મળી ગયો. આવી જ રીતે આપણી પાસે બીજું માં છે ક્યુ થ્રી, ત્રીજો ચતુર્થક શોધો. તો ક્યુ થ્રી આપણે શોધવો છે, ત્રીજો ચતુર્થક શોધવો હોય તો ત્રીજા ચતુર્થક માટે આપણે અહીંયા જે રીતે મધ્યસ્થ ગણ્યો એ જ રીતે ચતુર્થક વર્ગ આપણે શોધી લેવા. તો સૌથી પહેલું આપણે શોધીશું ચતુર્થક વર્ગ. તો એનું સૂત્ર લેશું શું, તો કે જે કૌંસમાં એનના છેદમાં ચાર મૂ અવલોકન. ત્રીજો ચતુર્થક જોઈ છે તો જે બરાબર ત્રણ મૂકવા, એન એટલે સાઈન ભાગ્યા ચાર મૂ અવલોકન. તો સાઈન ભાગ્યા ચાર ને પંદર, પંદર તેરી પિસ્તાલીસ, તો પિસ્તાલીસ મૂ અવલોકન. રેડી? તો પિસ્તાલીસ નું અવલોકન આપણે જોવું હોય તો આની જેમ જ પિસ્તાલીસ તેનથી મોટા ને કોણ, તો કે સુડતાલીસ આવશે. તો વર કયો, તો કે ઈનો ઈ આવશે. તો આપણે એ લખી આપશું કે ચતુર્થ વર બસો થી ત્રણસો છે. તો અહીં પેલા આપણે શું કરવાનું, તો કે બધા સ્પેર પાર્ટ બધા લખીને આપવાના. ક્યાં ક્યાં? તો કે એલ, એલ એટલે આપણને અહીં પાસે બસો એલ થઈ ગયો. પછી જે ચતુર્થક વર્ગ આવ્યો એની આવૃત્તિ એટલે એફ આઈ, તો એફ આઈ આવ્યો છે ચોવીસ. સી એફ આઈ એટલે જે વર્ગ, તો એની ઉપરની સંચય આવૃત્તિ ત્રેવીસ, અને સી એટલે વર્ગ લંબાઈ આવશે સો. આ રીતે બધી કિંમતો મુકાઈ જાય પછી આપણે ચતુર્થકનું સૂત્ર મૂકવાનું. તો ચતુર્થકનું સૂત્ર લખશું ક્યુ જે બરાબર એલ પ્લસ જે કૌંસમાં એનના છેદમાં ચાર માઇનસ સી એફ આઈ છેદમાં એફ આઈ ગુણ્યા સી. રેડી? આ રીતે સૂત્ર મુકાઈ ગયું. હવે મુકતા જાય કિંમત. ત્રીજો ચતુર્થક જોઈ છે એટલે ક્યુ થ્રી, એલ એટલે બસો પ્લસ આની સીધી કિંમત જે આપણે શોધેલી છે તે પિસ્તાલીસ માઇનસ સી એફ આઈ ત્રેવીસ છેદમાં એફ આઈ ચોવીસ વર્ગ લંબાઈ સી એટલે સો. તો બસો પ્લસ પિસ્તાલીસમાંથી ત્રેવીસ કાઢી નાખો એટલે વધશે બાવીસ ગુણ્યા સો ભાગ્યા ચોવીસ. તો બસો પ્લસ પેલા બાવીસ ને સો નો ગુણાકાર કરી નાખો, બાવીસ ગુણ્યા સો કરો એટલે બાવીસો થયા, એને ભાગ્યા ચોવીસ એટલે કિંમત આપણને મળશે એકાણું પોઈન્ટ છ છ છ આવેલા છે એટલે સડસઠ કરી નાખવાના, એકાણું પોઈન્ટ સડસઠ. હવે એનો સરવાળો લેશું તો ક્યુ થ્રી આપણે મળ્યો બસો ને એકાણું પોઈન્ટ સડસઠ. આ આપણને ક્યુ થ્રી મળી. આવી ગયો ક્યુ થ્રી. ક્યુ થ્રી મળી જાય પછી આપણે એનું અર્થઘટન કરવાનું છે. તો અર્થઘટન લઈએ શું, તો કે બસો એકાણું આવ્યા ક્યુ થ્રી એટલે પેલા તો કેટલા ટકા માહિતી એ આપણે ખબર હોવી જોઈએ, તો આપણે એનું અર્થઘટન આપી શકીએ. તો ક્યુ થ્રી એટલે 75% માહિતી છે. આપણે એમ કહી શકીએ કે 75% દિવસો માં કરેલી મુસાફરી 291.67 કિમી કે તેનાથી ઓછી હોય. 75% દિવસો માં કરેલ મુસાફરી 291.67 કિમી કે તેથી ઓછી હોય. આ રીતે આપણે એનું અર્થઘટન આપી હશું ક્યુ થ્રી માટે. રેડી? જોઈ લ્યો વ્યવસ્થિત, સમજી લ્યો કમ્પ્લીટ.
હવે આગળ વધી તો Q3 આપણે જોયું Q3 પછી આપણી પાસે માંગ્યું છે હજી આઠમો દશાંશ શું માંગ્યું છે આઠમો દશાંશ તો આઠમો દશાંશ એટલે B8 તો એના માટેનું આપણે સૂત્ર દશાંશકનું મૂકી શકી કે દશાંશક જોઈતો હોય DJ તો સૌથી પહેલું તો આપણે શોધવાનું દશાંશક વ જેનું સૂત્ર આવશે અહીંયા J કૌંસમાં n ના છેદમાં 10 મૂ અવલોકન રેડી આઠમો દશાંશક માંગ્યો છે તો આપણે ડી જે એટલે અહીંયા લઈ લેશું 8 એન એટલે sin / 10 મૂ અવલોકન તો sin / 10 એટલે 6 6 * 8 એટલે 6 18 48 મૂ અવલોકન તો જોઈએ કે 48 કે 48 થી મોટા આગળ કોણ આવશે 54 તો એનો વર્ગ થશે કયો તો કે વર્ગ બનશે 300 થી 400 તો દશાંશ વર 300 થી 400 છે રેડી દશાંશ વર શોધી લીધો એના સ્પેર પાર્ટ મૂકી દો એની કિંમત આવી જાય કે l એટલે અધોસીમા કેટલી થશે તો કે આપણી પાસે l એટલે 300 અહીંયા આવી પાસે એ જ વસ્તુ l પછી કોણ તો કે fi 300 થી 400 ની fi એટલે આવૃત્તિ આપણને આવી છે 7 cfi એટલે જે વર્ગ આવ્યો એની ઉપરની આવૃત્તિ લ્યો તો 47 અને c એટલે વર્ગ લંબાઈ 100 બરાબર છે હવે આને સૂત્ર મૂકીએ શું તો કે dj બરાબર l + j કૌંસમાં n ના છેદમાં 10 માઇનસ cfi છેદમાં fi ગુણ્યા c તો d 8 માંગ્યો છે આપણી પાસે આઠમો દશાંશ તો d 8 બરાબર l એટલે 300 આની કિંમત આપણે આપી છે 48 cfi એકો છે 47 fi એકો છે 7 અને વર્ગ લંબાઈ આપી છે 100 તો 300 પ્લસ 48 માંથી 47 બાદ કરો એટલે 1 ગુણ્યા 7 અહીંયા 100 ભાગ્યા 7 તો 300 પ્લસ 1 ગુણ્યા 100 કરો એટલે આપણે 100 મળ્યા પછી 100 ભાગ્યા 7 લઈ લ્યો એટલે કિંમત મળશે 14.28 પછી 5 છે એટલે 29 14.29 તો કિંમત થશે 314.29 જે આપણે D8 મળ્યું રેડી D8 આવી ગયો હવે આનું અર્થઘટન લઈએ અર્થઘટન શું થશે તો કે આપણે D8 એટલે કેટલા ટકા માહિતી થઈ 80 ટકા દશાંશ છે 10 ના ગુણકમાં હોય તો એમ કહીએ કે 80 ટકા દિવસો ની મુસાફરી 314.29 કિમી કે તેથી ઓછી હોય આ રીતે આપણે એની માહિતી છે આપી શકશું રેડી સમજાઈ ગયું બધાએ જોઈ લો વ્યવસ્થિત રીતે સમજી અને બુકની અંદર પાકી બુકમાં સીધા એમાં મોટે જ ગણવા રાખ્યો જોઈ જોઈ ઉતારાની વાર્તા અને તો આવડશે રાઈટ હવે અમે એક પાકી રહ્યો શતાંશ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું અહીંયા આપણે આટલું છે પૂરું કરશું વ્યવસ્થિત રીતે સમજી અને લખી લેજો બરાબર છે પૂરો કરી આપ